આ કાવ્ય હેલી કાર્યક્રમની અંદર ઉપસ્થિત અને હમણાં જ જેમણે આપણા વચ્ચેથી વિદાય લીધી છે એવા અમારા સૌના રાહબર, પથ પ્રદર્શક અને હંમેશા જેઓ ખૂબ નિષ્ઠાવાન પોતાની ફરજ પ્રત્યે રહ્યા છે અને બહુ આયામી વ્યક્તિત્વના ઘણી એવા સન્માનીય કુલપતિ સાહેબ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણજી, અને આ યુનિવર્સિટી જે રીતે વિકાસ પામી રહી છે એમાં પણ જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. કારણ કે કેટલાક કાર્યક્રમો એવા છે કે જેમાં પડતા પાછળના વ્યક્તિઓની પણ બહુ મોટી ભૂમિકા હોય છે, જે ક્યારેય પડતા ઉપર આવતા નથી પણ એમની ભૂમિકા બહુ જ મોટી હોય છે, એવા સન્માનીય રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર અનિલભાઈ સોલંકી સાહેબ, જેમના થકી આપણે આ કાર્યક્રમ યોજી રહ્યો છે, એવા જીટી પહેલ વતી આદરણીય શ્રી શૈલેષભાઈ પડ્યા, આ કાર્યક્રમના સંયોજક અને આ યુનિવર્સિટીના એકેડેમિક એડવાઇઝર અમારા સૌના પણ વડીલ મોરબી શ્રી જયમીભાઈ શાસ્ત્રી સાહેબ, ઉપસ્થિત આ યુનિવર્સિટીના વિવિધ ભવનના પ્રોફેસર મિત્રો, અધ્યાપક મિત્રો, મારી કોલેજના સ્ટાફ મિત્રો, સાથે જેઓ આજે આ કાર્યક્રમ કરી રહ્યા છે એવા સૌ સન્માનીય આદરણીય કવિ મિત્રો, કવિશ્રી વિનોદભાઈ ગાંધી સાહેબ, શ્રી કુમાર જયમીન શાસ્ત્રી સાહેબ, મિત્ર શ્રી શ્યામ ઠાકોર સાહેબ, શ્રી મહેશભાઈ પટેલ સાહેબ, મહેન્દ્રભાઈ પરમાર સાહેબ, મોહસિનભાઈ મીર, શ્રી જગદીશભાઈ ખાંડ સાહેબ અને બહેન શ્રી જિગીશાબેન, ખૂબ આનંદની વસ્તુ છે. અત્યાર સુધી ઘણા કાર્યક્રમો કવિઓને લઈને થયા છે શાસ્ત્રી સાહેબ, પણ આ કાર્યક્રમનું ટાઇટલ કંઈક જુદા પ્રકારનું લાવ્યું, કવિ સંમેલનો થતા હતા. આ તો હેલી, હેલીનો અર્થ શું તમે જુઓ, કેટલું સરસ મજાનું, હું વિચારતો કેટલું સરસ મજાનું ટાઇટલ શોધ્યું છે, કેટલી કસરત કરી હશે, કંઈક ચેન્જ, કંઈક હટકે શાસ્ત્રી સાહેબ તમે લાવ્યા છો, એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્યના અનેક પ્રકારો છે, જે પ્રકારો પૈકી સૌથી આમ કહી શકાય કે હૃદયને સ્પર્શતો કાવ્ય છે. આપણી જે ભાવનાઓ છે, લાગણીઓ છે, ઓરબીઓ છે, સાથે સાથે આપણી કરુણતા પણ આ માધ્યમથી વ્યક્ત થતી હોય છે. કાવ્યને એવું કહી શકાય કે ગાગરનો સાગર ભરવાનું કામ કાવ્ય કરે છે. ભૌતિક બાબતોની અભિવ્યક્તિ ગદ્ય માધ્યમથી થઈ શકે છે, પણ હૃદયની અભિવ્યક્તિ ગદ્યમાં ન થાય ને થાય તો એમાં મજા પણ ના આવે. શાસ્ત્રી સાહેબ બે ચાર જે શ્લોક બોલ્યા ને ગદ્યમાં તમે સમજો તો નહીં મજા આવે, પણ એમના શબ્દો જે સાંભળ્યા ને કાવ્યમય શબ્દોમાં એટલે એની મજા છે, એવું હું અંગત રીતે માનું છું. એટલે કાવ્ય એ હંમેશા વિનાશનું માધ્યમ જ રહ્યું છે શૈલેષભાઈ. એટલે આજે સરસ મજાનો કાર્યક્રમ છે, યુનિવર્સિટીનો ખૂબ મોટો આમ કહી શકાય કે મારી સાથે બે એવી જોરદાર ઘટનાઓ બની છે શૈલેષભાઈ આ યુનિવર્સિટી સાથે. આ યુનિવર્સિટી બીજમાંથી જે અત્યારે છોડ રૂપે પરિણમી છે એની પ્રત્યેક ક્ષણનો હું સાક્ષી છું. આ હોલનું જ્યારે ઉદઘાટન થયું ત્યારે એમાં પહેલું પ્રવચન આપવાનું મને સદભાગ્ય મળ્યું હતું એક વક્તા તરીકે. આજે યુનિવર્સિટી કોઈ કોલેજ સાથે જોઈન્ટલી કાર્યક્રમ પહેલો જ કરી રહી છે એનું સદભાગ્ય પણ. આ યોગાનો યોગ છે, યોગાનો યોગ, કારણ કે કેટલું બધું ઈશ્વરે બધું ફિક્સ જ કરેલું હોય છે, આપણે માત્ર નિમિત્તો હોતા હોય. પણ મને એનો આનંદ છે કે હું એ બે બાબતોનો, પ્રથમ બે બાબતોનો નિમિત્ત બન્યો છું, કદાચ ઈશ્વરની એને કૃપા હું સમજીશ. મૂનપુર એટલે તમે જાણો છો કે એક નાની સરખી ટ્રાઇબલ વિસ્તારમાં આવેલી એક કોલેજ છે, અને એ કોલેજને આટલા મોટા પ્લેટફોર્મ ઉપર લાવવાનું કામ રજિસ્ટ્રાર સાહેબ તમે એમને તક આપી છે, કારણ કે એક મોટા પ્રોજેક્ટ ઉપર આજે યુનિવર્સિટીમાં
આવે છે એટલા માટે યુનિવર્સિટીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. કાર્યક્રમને માણવાનો છે એટલે વધારે ન કરતા આપ સૌનો કવિ ગણપતિ ઉપસ્થિત છે અને બધાએ સંમતિ આપી છે, અહીંયા ઉપસ્થિત રહ્યા છો એમનો પણ હું અત્યારથી પહેલેથી જ આભાર માની લઉં છું અને અમને સામેલ કર્યા એ માટે પુનઃ રજીસ્ટ્રાર સાહેબ યુનિવર્સિટીનો આભાર માની મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ, ભારત માતા કી જય.